દાદરા નગર હવેલીના સુરંગી ગામે એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 5 વ્યક્તિના મોત, 2 ગંભીર. દાદરા નગર હવેલીના સુરંગી ગામે એક નવી કંપનીનું કન્સ્ટ્રક્શન કામગીરી ચાલી રહી છે, જ્યાં પ્રોટેક્શન દિવાલની બાજુમાં ઝૂંપડું બાંધી રહેતા મજૂરો ભારે વરસાદના કારણે અચાનક દિવાલ ધરાશાયી થતા અને ઝૂંપડું દબાઈ જતાં 5 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, જેઓને સારવાર અર્થે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર સુરંગી ગામે નવનિર્મિત મહેશ્વરી પોલીકેમ કંપનીના પ્રોટેક્શન વોલની બાજુમાં ઝૂંપડું બનાવી રહેતા મજૂરોમાંથી રાત્રિ દરમિયાન ભારે વરસાદના કારણે અચાનક પાણીનું વહેણ વધી જવાના કારણે દિવાલ ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી, જે સીધી બાજુમાં ઝૂંપડા પર પડી હતી, જેના કારણે ઝૂંપડીમાં સૂતેલા મજૂરો તેમાં દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ ખાનવેલ પોલીસને થતાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી ગઈ હતી અને કાટમાળને દૂર કરતા, જેમાં 5 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને સારવાર અર્થે વિનોદા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકમાં રાજુબાપુ જાદવ ઉંમર વર્ષ 45, અશ્વિન જયરામ ઉંમર વર્ષ 19, બાલુ કાકડ ઉંમર વર્ષ 40, જાહિર સોમા ઉંમર વર્ષ 47, બધા રહેવાસી સિંધુની જાઓ એક જ પરિવારના છે અને અનિલ, જે ગુજરાતનો વતની છે. આ ઘટનામાં 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. કરીન દેવજી અને જયેશ દેવજી, જેઓને સારવાર અર્થે વિનોબા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિંધુની ગામના એક જ પરિવારના 4 વ્યક્તિના મોત થતાં ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. ગામના સરપંચ વિપુલ ભૂંસારાએ જણાવ્યું કે મરનાર 4 વ્યક્તિ અમારા ગામના છે અને એક જ પરિવારના છે, જેઓ આ કંપનીમાં કામ કરતા હતા. જેઓ આમ તો રોજ ઘરે આવી જતા હતા, પરંતુ ગઈકાલે ભારે વરસાદ હોવાના કારણે ત્યાં જ રોકાઈ ગયા હતા. રાત્રે જ્યારે ભર ઊંઘમાં હતા ત્યારે અચાનક ઝૂંપડું તૂટી પડતા આ ગોઝારી ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં એસપી શરદ દરાડી, ખાનવેલ આરડીસી રાજીવ રંજન મામલતદાર પહોંચી ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું અને કંપનીની સામે બેદરકારીનો ગુનો નોંધાવીને તાજવીજ હાથ ધરવામાં આવી છે. મુકુલ યાદવ, ZSTV, દાદરા નગર હવેલી.